ગુડ મોર્નિંગ ટુ ઓલ ફ્રેન્ડ્સ. એચ એસ પટેલ હાઈ સ્કૂલમાંથી આંકડાશાસ્ત્ર વિષયનો શિક્ષક નીલકંઠ બારોટ, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું, એચ એસ પટેલ હાઈ સ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 5 દિવસ પહેલાં સેશન નંબર 8માં મધ્યકના 2 દાખલા જોયેલા, જે ખૂબ જ અગત્યના હતા. આજે આપણે સેશન નંબર 9 જોવા જઈ રહ્યા છીએ. આજે આપણે મધ્યકના 3 અલગ અલગ પ્રકારો છે, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. એ પૈકી મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક વિશે આજે આપણે માહિતી મેળવીશું અને એના અલગ અલગ પ્રકારના પ્રેક્ટિસ બુકના દાખલા જોઈશું. મિત્રો, મને ખ્યાલ છે કે ધોરણ 11નો જે 30% સિલેબસ ઘટ્યો છે એમાં મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક પૈકી અમુક ટકા સિલેબસ કટ થયો છે, પણ આપણે પૂર્ણતઃ સિલેબસ, એટલે સંપૂર્ણપણે સિલેબસ આપણે ભણીશું. કારણ કે તમને ખબર છે એમ કે આપણી વાર્ષિક પરીક્ષા જૂન મહિનામાં લેવાવાની વાત થઈ છે, એનો પરિપત્ર થયો છે ગુજરાત સરકાર તરફથી, તો ત્યાં સુધી આપણે બધું જ કવરઅપ કરી લઈશું. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ સેશન નંબર 9. સેશન નંબર 9 છે મિશ્ર મધ્યક, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કમ્બાઇન્ડ મીન. તો એની વ્યાખ્યા પરથી આપણને આઈડિયા આવશે કે મિશ્ર મધ્યકમાં મધ્યક કરતાં અલગ શું છે. આપણે અત્યાર સુધી મધ્યક ભણ્યા અલગ અલગ પ્રકારમાં, કે અવર્ગીકૃત માહિતીમાં મધ્યક કેવી રીતે શોધાય, વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણમાં મધ્યક કેવી રીતે શોધાય, પછી સતત આવૃત્તિ વિતરણમાં નિવારક અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ હોય તો મધ્યક કેવી રીતે શોધાય, મધ્ય કિંમતને આધારે મૂળ આવૃત્તિ વિતરણ, આ બધા જ પ્રકારના આપણે ટોટલ 15 પ્રકારના દાખલા જોયા. તો મિત્રો, એવી આશા રાખું છું કે દુનિયાના કોઈપણ ખૂણામાંથી તમને દાખલો પૂછે મધ્યકને લગતો, તો આ 15 દાખલામાં એ સમાવેશ થઈ જાય છે. તો તમે એ બાબતે કાચા ન રહેવા જોઈએ. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ મિશ્ર મધ્યક. સૌથી પહેલાં એની થિયરી વ્યાખ્યા, જે મોસ્ટ આઈએમપી છે. જો આપણને 2 કે તેથી વધુ, આ અંડરલાઇન કરવા જેવું છે, 2 કે તેથી વધુ, 2 કે તેથી વધુ સમૂહોના, એટલે અહીંયા મિત્રો અત્યાર સુધી આપણને છે ને એક જ સમૂહના ડેટા આપતા હતા. ધારો કે આ જો આ બાજુનો દાખલો છે મધ્યકનો, વિદ્યાર્થીના ગુણ, તો એ વિદ્યાર્થીના ગુણ એ એક સમૂહ થયો. એમાં ફક્ત ને ફક્ત વિદ્યાર્થીને લગતી માહિતી આપી છે, વિદ્યાર્થીના ગુણ આપ્યા છે, વિદ્યાર્થીની સંખ્યા આપી છે, એટલે સંપૂર્ણતઃ વિદ્યાર્થીને લગતી માહિતી આપી છે. જ્યારે અહીંયા શું હશે, મિશ્ર મધ્યકમાં સમૂહ આપ્યા છે. ધારો કે વિદ્યાર્થી પૈકી છોકરાઓની છોકરીઓની 2ના ડેટા આપ્યા હોય તો એ એક સમૂહ થઈ ગયો છોકરો અને એક સમૂહ થઈ ગયો છોકરી. બીજું એક્ઝામ્પલ લઈએ કે ફૂટબોલ રમતી 2 ટીમો અને એ 2 ટીમોમાં કરેલા ગોલની સંખ્યા, બરાબર. તો એ જે એક્ઝામ્પલ છે એમાં ફૂટબોલની 2 ટીમો બતાવી છે, એટલે સમૂહ કેટલા છે, 2. એક આર્જેન્ટિનાની ટીમ અને બીજી બાર્સેલોનાની ટીમ. તો આ 2 જે દેશ છે એ ફૂટબોલમાં અગ્રીમતા ધરાવે છે, આર્જેન્ટિના અને બાર્સેલોના. તો એ બંનેની માહિતી આપી છે, દેટ મીન્સ એ 2 સમૂહ આપ્યા છે. અને જ્યારે 2 સમૂહોનો મધ્યક આપેલો હોય, એની સંખ્યા આપેલી હોય, ત્યારે એનું સોલ્યુશન, એનો મધ્યક મિશ્ર મધ્યક દ્વારા મેળવાય છે, એટલે આપણે એને કહીએ છીએ કમ્બાઇન્ડ મીન. તો આગળ જોઈએ, જો આપણને 2 કે તેથી વધુ સમૂહોના મધ્યકો જ્ઞાત હોય, મધ્યકો જ્ઞાત હોય, શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી તમને આ દાખલામાં મધ્યકો આપી દીધેલા હશે. જ્ઞાત એટલે શું, તમે જોઈ શકો, જ્ઞાત એટલે તમે એ વસ્તુને જોઈ શકો. દેટ મીન્સ અહીંયા શું કીધું, મધ્યકો જ્ઞાત હશે. કોના મધ્યકો, 2 કે તેથી વધુ સમૂહોના, એટલે આર્જેન્ટિના અને બાર્સેલોનાના કરેલા ગોલની સંખ્યાની સરેરાશ એ તમને આપી દીધેલી હોય.
વિદ્યાર્થીઓમાં છોકરીઓએ મેળવેલા સરેરાશ ગુણ અને છોકરાઓએ મેળવેલા સરેરાશ ગુણ તમને આપી દીધેલા હોય, તો એ શું થયું? મધ્યક થાય. સરેરાશ શબ્દ આવે એટલે મધ્યક આવે. સરેરાશ ઇઝ ઇક્વલ ટુ મધ્યક. તો જ્ઞાત હોય તો આપણે તેના સંયુક્ત સમૂહનો મધ્યક મેળવી શકીએ છીએ. જ્ઞાત હોય તો આપણે તેના સંયુક્ત સમૂહનો મધ્યક મેળવી શકીએ છીએ. આવી કિંમતને મિશ્ર મધ્યક કહે છે. તેને સંકેતમાં એક્સ બાર સી, આ ઉપર જે લીટી કરી છે ને મિત્રો, એને આપણે શું કહીએ છીએ? હું અહીંયા લખું છું, જો આ ઉપર જે લીટી કરી છે, ઉપર લીટી, એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં બાર. બરાબર. આ સી જે છે, એ સીને આપણે શું કહીએ છીએ? તો કમ્બાઈન. સી સ્ટેન્ડ્સ ફોર કમ્બાઈન. કમ્બાઈન્ડ એટલે મિશ્ર, અને એક્સ બાર એટલે મીન. એક્સ બારનો મતલબ થાય છે મીન, એટલે કમ્બાઈન્ડ મીન. તો આ આ ઉપર જે આડી લીટી છે ને આપણે બાર કહીએ છીએ, એક્સ બાર સી એવી રીતે વપરાય. એક્સ સી બાર એવું ના બોલાય, પણ એક્સ બાર સી. ક્લિયર? ઓકે. આ તમને પ્રોનાઉન્સિએશનમાં તકલીફ ન પડે એટલે આ સમજાવું છું મિત્રો. તમે કદાચ 10મા ધોરણમાં આ બધું સમજેલા જ છો, મારે બહુ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. તો મિત્રો, એનું સૂત્ર છે, જો અહીંયા સૂત્ર, એક્સ બાર સી ઇઝ ઇક્વલ ટુ એન વન. હવે એન વનને આપણે શું કહીશું? તો જો અહીંયા એન વન, એન ટુ, એન કે આ શું છે? તો સમૂહોને નંબર આપ્યા છે કે ભાઈ પ્રથમ સમૂહ હોય, ધારો કે છોકરીઓને આપણે એક નંબર આપ્યો, છોકરાઓને બે નંબર આપ્યો, તો છોકરીઓ એક નંબર ઓળખવા માટે કે આ છોકરીઓનો મધ્યક છે, છોકરીઓની સંખ્યા છે. તો એન વનને આપણે કહીએ છીએ પ્રથમ સમૂહના અવલોકનની સંખ્યા. એન એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, દેટ મીન્સ આપણે એને અવલોકનની સંખ્યા કહીએ છીએ. ઇંગ્લિશમાં એનને અહીંયા શું કહેવાય છે? નંબર ઓફ ઓબ્ઝર્વેશન. એક્સ બાર વન, એક્સ બાર વનને આપણે કહીએ છીએ પ્રથમ સમૂહના અવલોકનનો મધ્યક. એક્સ બાર વન એટલે જે પ્રથમ સમૂહને આપણે એક નંબર આપ્યો છે, એના મધ્યકને આપણે એક્સ બાર વન કહીશું. એટલે વન વન શું થયું? પ્રથમ સમૂહના ડેટા થયા. ધારો કે છોકરીઓની સંખ્યા આપી હોય તો એને આપણે એન વન તરીકે ઓળખીએ, અને છોકરીઓએ મેળવેલા ગુણનું સરેરાશ એને આપણે એક્સ બાર વન કહીએ. ક્લિયર? એન ટુ એક્સ બાર ટુ, એન ટુને આપણે કહીશું બીજા સમૂહના અવલોકનની સંખ્યા, અને એક્સ બાર ટુને કહીશું બીજા સમૂહના અવલોકનનો મધ્યક. ધારો કે અહીંયા આપણે છોકરાઓને લઈએ, તો છોકરાઓના જે ડેટા છે બોઇઝના, એને આપણે ટુ નંબર આપ્યો, તો છોકરાઓની સંખ્યા જે છે, છોકરાઓની સંખ્યા એને આપણે કહીએ બીજા સમૂહના અવલોકનની સંખ્યા, અને એક્સ બાર ટુને આપણે શું કહીએ? બીજા સમૂહના અવલોકનનો મધ્યક. એટલે અહીંયા એક્સ બાર ટુ દેટ મીન્સ છોકરાઓએ જે મેળવેલા સરેરાશ ગુણ હોય, બધા જ છોકરાઓના ભેગા સરેરાશ ગુણ હોય, એને આપણે શું કહીએ? એક્સ બાર ટુ સીને, એક્સ બાર ટુ. તો એન કેનો મતલબ એવો થાય છે, એન કે એટલે જ્યાં સુધી અવલોકનની સંખ્યા આપી હોય ત્યાં સુધી, ઇન્ફિનિટ સુધી તમે લઈ જઈ શકો. એન કેનો મતલબ એવો થાય છે કે તમને ધારો કે ત્રણ સમૂહ આપ્યા છે, તો અહીંયા તમારે લખવાનું છે એન વન ઇન્ટુ એક્સ બાર વન. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે મિત્રો, એન વન ઇન્ટુ એક્સ બાર વન, પછી પ્લસ એન ટુ ઇન્ટુ એક્સ બાર ટુ, પ્લસ ડેશ ડેશ ડેશ. આ ડેશ 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 એટલા માટે કરી છે, તમને દાખલામાં ધારો કે ચાર સમૂહ આપે, બરાબર. ધારો કે ફૂટબોલની ટીમની વાત કરી હોય તો એક બાર્સેલોના હોય, એક આર્જેન્ટિના હોય, એક ઇન્ડિયા હોય અને એક રશિયા હોય, તો ચાર ટીમો આપી. હવે ચાર ટીમના તમને ડેટા આપશે, તો ચાર ટીમ દેટ મીન્સ તમારે અહીંયા લખવું પડશે એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ પ્લસ એન થ્રી ઇન્ટુ એક્સ બાર થ્રી પ્લસ એન ફોર ઇન્ટુ એક્સ બાર ફોર અપોન છેદમાં એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી પ્લસ એન ફોર. બરાબર છે. એટલે એન કેનો મતલબ એવો થાય છે, તમને જેટલા સમૂહ આપ્યા હોય ત્યાં સુધી તમારે આ કેને પ્રસરાવવાનો છે. એક્સ બાર કેનો મતલબ છે, તમને જેટલા સમૂહ આપ્યા હોય ત્યાં સુધી તમારે આ મધ્યકને સરેરાશને લેવાની છે. અહીંયા પણ એન કેનો મતલબ એવો જ થાય છે કે સમૂહો કેટલા આપ્યા છે એ આપણને ખબર હોતી નથી, અને આ એક આપણું મોડલ સૂત્ર છે. બરાબર છે. એટલા માટે અહીંયા વધારે લાંબુ ન લખતા એન કે અને એક્સ બાર કે એવું લખવામાં આવ્યું છે. તો મિત્રો, આ મિશ્ર મધ્યકની વ્યાખ્યા અને એનું સૂત્ર છે.
ભારિત મધ્યકની વ્યાખ્યા આપણે બંને સાથે જોઈશું, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકના દાખલા સેશન નંબર 9માં જોઈશું. તો ભારિત મધ્યક વેટેડ મીન એને વેટેડ, વેટેડ એટલે ભાર, ભારિત મધ્યક. તો એની વ્યાખ્યા જોઈએ. આપેલી માહિતીના અવલોકનો અને તેને અનુરૂપ ભારને, આ અગત્યનું છે, આપેલી માહિતીના અવલોકનો, અવલોકનોને આપણે સંકેતમાં ઓળખીએ છે એક્સ, અવલોકનોને એક્સ કહીએ છે, અને ભારને આપણે સંકેતમાં ડબલ્યુ તરીકે ઓળખીશું. કેવી રીતે? ડબલ્યુ તરીકે. ધ્યાનમાં લઈ ગણવામાં આવતા મધ્યકને ભારિત મધ્યક કહે છે. બહુ સિમ્પલ છે. તેને સંકેતમાં એક્સ બાર ડબલ્યુ, એક્સ બાર ડબલ્યુ, ડબલ્યુ એટલે વેટેડ, એક્સ બાર એટલે મીન, એટલે વેટેડ મીન વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર મિત્રો ધ્યાન રાખજો, આની બે પ્રકારની પદ્ધતિ છે. બંને પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિએ તમે દાખલો ગણી શકો છો, બંને પદ્ધતિ માન્ય ગણાય છે. પણ એક પદ્ધતિ કોષ્ટકવાળી છે તો બીજી પદ્ધતિ સૂત્ર સ્વરૂપની છે. તો જોઈ લઈએ બે પ્રકારના સૂત્રો છે એના. એક તો પહેલું સૂત્ર છે એક્સ બાર ડબલ્યુ બરાબર એક્સ વન ઇન્ટુ, જો અહીંયા બાર નથી, અહીંયા મધ્યક નહીં હોય, અવલોકનોની સંખ્યા, અવલોકનોની કિંમતો હશે, એને આપણે કહીએ છીએ પ્રથમ સમૂહના અવલોકનની કિંમત. એક્સ બાર વનને શું કહીએ છીએ? પ્રથમ સમૂહના અવલોકનની કિંમત. એક્સ બાર એક્સ વન, બાર નહીં. ડબલ્યુ વનને કહીએ છીએ પ્રથમ સમૂહનો ભાર, પ્લસ એક્સ ટુ બીજા સમૂહના અવલોકનની કિંમત. ડબલ્યુ ટુ બીજા સમૂહના અવલોકનનો ભાર, પ્લસ એક્સ કે અને ડબલ્યુ કે તમને ખબર છે ભાર આપણને સમૂહો કેટલા આપ્યા છે એના પ્રમાણે આપણે એની સંખ્યા લેવાની છે અને છેદમાં ભારનો સરવાળો કરવાનો છે. અહીંયા શું હતું? સમૂહની સંખ્યાનો સરવાળો, અહીંયા ભારનો સરવાળો. કેટલાક દાખલા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમાં તમારે એને અગ્રિમતા આપવી પડે. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું, આપણે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણને આધારે એને શું આપીએ છીએ? નંબર આપીએ છીએ. પરીક્ષાના, પરીક્ષામાં જે વિદ્યાર્થી ગુણ મેળવ્યા હોય, ધારો કે સમજો કે રોલ નંબર 1ના 90% આવ્યા અને રોલ નંબર 2ના 91% આવ્યા અને રોલ નંબર 3ના 92% આવ્યા, તો આપણે એને નંબર કેવી રીતે આપીશું? નંબર એટલે પરીક્ષામાં એનો નંબર કયો આવ્યો, બરાબર? 50 વિદ્યાર્થીમાંથી કયો કયો નંબર આવ્યો, તો આપણે કોને પહેલો નંબર આપીશું? ત્રીજા રોલ નંબરને, કારણ કે એના 92% છે. બીજા રોલ નંબરને બીજો નંબર આપીશું અને પહેલા રોલ નંબરને પહેલો નંબર આપીશું. તો એ શું છે? તમે એને અગ્રિમતા આપી, એને પ્રાયોરિટી આપી. તો અહીંયા બી એવી રીતે અમુક દાખલા એવા હોય કે જેને ભાર આપવો પડે. અમુક વસ્તુ એવી હોય જે બહુ અગત્યની હોય. ધારો કે સપોઝ સમજો તમે 1 લિટર પાણીની કિંમત અને 1 લિટર પેટ્રોલની કિંમત બંનેમાંથી અગત્યતા કોની વધારે છે? તો ઓબ્વિયસલી તમને ખ્યાલ આવશે કે 1 લિટર પેટ્રોલની કિંમત 1 લિટર પાણી કરતાં વધુ હોય છે, તો એને અગત્યતા પ્રથમ અપાય, બરાબર? કારણ કે આપણને ખબર છે પેટ્રોલ 75 રૂપિયાથી 80 રૂપિયા લિટર હોય અને પાણી તમે બહાર માર્કેટમાં લિટરનો બોટલ લેવા જાઓ તો તમને 20 રૂપિયા મળી જાય. ખ્યાલ આવે કે નહીં? તો અમુક વસ્તુ, અમુક દાખલાઓ એવા હોય કે જેમાં આપણે અગ્રતાક્રમ અથવા એને ભાર આપવો પડે એની પ્રાયોરિટી પ્રમાણે. તો એની માટે આ ભારિત મધ્યક પ્રકારના દાખલા છે. તો ફરી એકવાર કહું છું, આપણું બીજું સૂત્ર આવું બને છે સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એક્સ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, એટલે એક્સ અને ડબલ્યુનો ગુણાકાર કરવાનો. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આ સ્ટેપ ખબર પડશે. અવલોકનની કિંમતો એની જોડે જે તે અવલોકનનો ભાર ગુણાકાર કરવાનો અને પછી એનો એ કોલમનો સરવાળો કરવાનો અને છેદમાં ભારનો, સમગ્ર ભારનો સરવાળો કરવાનો. પણ મિત્રો યાદ રાખજો, આમાં કોણે ભાર ગણવો અને કોણે એક્સ ગણવો એ આપણે દાખલામાં જોઈશું. કારણ કે ગત વર્ષના મારા અનુભવ એવા છે કે વિદ્યાર્થી મિત્રોને એ જ નથી ખબર પડતી કે એક્સ કોણે ગણવાનો અને ડબલ્યુ કોણે ગણવાનો. વિદ્યાર્થી મિત્રો એવું કરતા હતા, જેને ભાર ગણવાનો હોય એને અવલોકનની કિંમતો એટલે કે એક્સ ગણી લેતા હતા અને જેને એક્સ ગણવાનો હોય એને એટલે વિદ્યાર્થી મિત્રો
અહીંયા એક ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે પાછલા વર્ષના મારા અનુભવને આધારે મેં તમને કીધું કે એક્સ કોણે ગણવાનો છે ને ડબલ્યુ કોણે ગણવાનો, એ દાખલા પરથી આપણે શીખીશું. એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો સૌથી પહેલો દાખલો જોઈએ છે. રેફરન્સ છે દાખલા નંબર 16, કન્ટિન્યુઅસ ફોર્મેટમાં આપણે દાખલા નંબર 16 લખીશું. મધ્યક અહીંયા દાખલા નંબર 15માં પૂરો થાય છે. હવે મધ્યકના પ્રકાર છે, જે મેં તમને કીધા કે મધ્યકના અલગ અલગ 3 પ્રકાર છે, કે પહેલો આપણે શીખીશું મિશ્ર મધ્યક. તો મિશ્ર મધ્યકનો 16મો દાખલો, રેફરન્સ છે પીબી પ્રેક્ટિસ બુક સ્વાધ્યાય 3.8 દાખલા નંબર 1. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે આ દાખલામાં. પહેલાં વાંચીએ. ત્રણ પેઢીના, જો અહીંયાથી જ તમને ખબર પડી જાય છે કે સમૂહ કેટલા આપ્યા છે. હું અહીંયા લખું છું તમારી સમજણ માટે. પહેલો દાખલો છે કે સમૂહોની સંખ્યા કેટલી છે, 3. આ આપણે લખવાનું નથી મિત્રો, તમારે પરીક્ષામાં આવું બધું લખવાનું નથી. તમને હું સમજાવું છું કે આપણે સમૂહો અહીંયા સમૂહ લખ્યા છે કે 3 પેઢી આપી છે, પેઢી એ, પેઢી બી અને પેઢી સી. હવે આપણે કોણે એન ગણવાનું છે અને કોણે એક્સ બાર ગણવાનું છે, ધ્યાન રાખજો. તમને મેં કીધું એ પ્રમાણે અહીંયા પહેલાં કર્મચારીઓની સંખ્યા, તો એને આપણે શું કહીશું, નંબર ઓફ ઓબ્ઝર્વેશન, બરાબર. કર્મચારીઓની સંખ્યા અને આપણે એન ગણીશું, અને આપણે એન ગણીશું, બરાબર. અને સરેરાશ પગાર, સરેરાશ શબ્દ આવે, મધ્યક શબ્દ આવે, સમાંતર મધ્યક આવે, તો તમને ખબર છે એને શું કહેવાય, એક્સ બાર. તો આને આપણે શું ગણીશું, એક્સ બાર, બરાબર છે. તો એક્સ બાર છે. હવે જો અહીંયા 3 સમૂહો છે, પેઢી એ, પેઢી બી અને પેઢી સી, તો એને તમે નામ આપી દો સિમ્પલ. હું અહીંયા લખું છું અને આપણે એક નંબર આપીએ, તો આ શું થયું, એન વન થયું. અને આપણે બે નંબર આપીએ, તો આ શું થયું, એન ટુ થયું. અને આને આપણે 3 નંબર આપીએ, તો આ નીચે જે છે એ એન 3 થયું. હવે સરેરાશ પગાર રૂપિયામાં આપ્યો છે, તો સરેરાશ એટલે શું, એક્સ બાર. તો આને આપી દો એક્સ બાર 1. મિત્રો એ ખૂબ જ ધ્યાન રાખજો કે જ્યારે તમે એન 1 આપો છો તો એની નીચે એક્સ બાર 1 જ આવો છે. હું અહીંયા એન 1 આપું ને પછી અહીંયા એક્સ બાર 1 આપું તો નહીં ચાલે, કારણ કે સમૂહ બદલાઈ જાય છે. એટલે પેઢી એના કર્મચારીની સંખ્યા એ જો એન 1 હોય તો એનો સરેરાશ પગાર, એ જ પેઢીના કર્મચારીઓનો સરેરાશ પગાર જે છે એને એક્સ બાર 1 જ નામ આપવું પડે આપણે. તમે એને એક્સ બાર 2 નામ આપી શકો નહીં. એવું ખૂબ જ ધ્યાનમાં રાખવી બાબત છે. એન 2ની નીચે એક્સ બાર 2 અને એન 3ની નીચે આને કહીશું એક્સ બાર 3, બરાબર. અહીંયા આપણે સંપૂર્ણપણે ડેટા લખી દઈએ પહેલાં, પછી દાખલાની શરૂઆત કરીશું. તો આ ડેટા આ રીતે આપણે લખી શકીએ છીએ કે હું અહીંયા લખું છું. પહેલાં તો એન 1 કેટલા છે, 48. એની નીચે હું લખું છું એક્સ બાર 1 કેટલા છે, 348.5. પછી એન 2 કેટલા છે, 32. એની નીચે એક્સ બાર 2 કેટલા છે, 415. પછી એન 3 કેટલા છે, 50. અને એક્સ બાર 3 એની નીચે જ આપેલા છે, 510.8. તો મિત્રો આ બધું તમારે લખવાની, પરીક્ષામાં આ બધું લખવાની જરૂર નથી, આમાં સમય બગાડવાની જરૂર નથી. તો ધ્યાન રાખજો કે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સિમ્પલ છે, આપણે શોધવાનું શું અહીંયા, જો મિશ્ર મધ્યક શોધો, પ્રશ્ન જોઈ લો પહેલાં. મિશ્ર મધ્યક શોધો, આ છે માસિક સરેરાશ પગાર એક્સ બાર અને કર્મચારીઓની સંખ્યા એન. તો એની પરથી મિશ્ર મધ્યક શોધવાનો છે. તો હું પહેલાં સૂત્ર લખું છું. મિશ્ર મધ્યકને આપણે સાંકેતિકમાં ઓળખીએ છીએ એક્સ બાર સી. અને એનું સૂત્ર જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા એન કે એવું લખવાનું નથી, અહીંયા તમને પાછળ એન કે આપ્યું ને, પણ હવે તો તમે કે ને આપણે શું કહીએ છીએ, તો કે ને હું અહીંયા લખું છું કે કે સ્ટેન્ડ્સ ફોર સમૂહોની સંખ્યા. હવે તમને જો સમૂહોની સંખ્યા ખબર પડી જાય, અહીંયા કેટલા સમૂહ છે, 3 આપ્યા ને, 3 સમૂહો છે, તો અહીંયા તમારે કે લખવાનું નથી સૂત્રમાં. અહીંયા તમારે શું લખવાનું છે, ફક્ત ને ફક્ત તમારે આવું લખવાનું છે, એન 1 ઇન્ટુ એક્સ બાર 1 પછી પ્લસ એન 2 ઇન્ટુ એક્સ બાર 2 પ્લસ એન 3
ઇન્ટુ એક્સ બાર થ્રી, બરાબર છે? કદાચ એક્સ બાર વન આગળ લખાઈ જાય, એન વન પાછળ લખાઈ જાય તો બહુ તકલીફ પડે નહીં અને ખોટું બી કોઈ આપી શકે નહીં. પણ છેદમાં ધ્યાન રાખજો, છેદમાં કાયમ અવલોકનની સંખ્યાઓનો સરવાળો આવે, એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી. કારણ કે અહીંયા ત્રણ સમૂહ આપ્યા છે તો આપણે ત્રણ સમૂહ પછી અટકી જવાનું, ચાર આપ્યા તો ચાર લખવાનું આગળ. ચલો હવે જોઈએ, એન વન એટલે કે ટેડી એના કર્મચારીઓની સંખ્યા કેટલી આપી છે, કૌંસમાં લઈશું આપણને તકલીફ ના પડે એટલા માટે, ગુણ્યા 48 × 348.5 પ્લસ કરીશું, બીજા કૌંસમાં લઈશું. ટેડી બીના કર્મચારીઓની સંખ્યા છે 32 અને એ કર્મચારીઓનો સરેરાશ પગાર છે 415. પછી પેઢી સીના કર્મચારીઓની સંખ્યા છે 50 અને એમનો સરેરાશ પગાર છે 510.8. અને નીચે એન વન એન ટુ એન થ્રી તમે જો ઉપર લીધા 48, 32 અને 50, પણ અહીંયા જોઈ લેવાનું એકવાર, પેઢી એના કર્મચારીઓની સંખ્યા 48, પેઢી બીના કર્મચારીઓની સંખ્યા 32 અને પેઢી સીના કર્મચારીઓની સંખ્યા 50, આનો સરવાળો. ઓકે, હવે આપણે ગુણાકાર કરીએ. કેલ્સીમાં ધ્યાન આપજો મિત્રો, હું અહીંયા આ બધાનો સરવાળો મૂકીશ, અહીંયા 48 × 348.5 એને એમ પ્લસમાં લઈએ છીએ આપણે, એટલે અહીંયા ગુણાકાર થયો છે 16728. નેક્સ્ટમાં જઈએ, 32 × 415 એટલે એનો ગુણાકાર થાય છે 13280 અને 510.8 એનો ગુણાકાર થાય છે 25540. આ બધાનો સરવાળો કરવાનો છે. અહીંયા મેં એમ પ્લસ એટલે કે મેમરી પ્લસમાં મેમરીમાં ઇનપુટ કરાવ્યું છે બધું, જે છેલ્લે આપણે એમઆરસી દબાવીશું તો આપણને સરવાળો મળી જશે. તો એમઆરસી હું દબાવું છું તો આ બધાનો સરવાળો મને મળી ગયો. તમે ડાયરેક્ટ સરવાળો મૂકશો તો પણ કોઈ ખોટું આપી શકે નહીં, પણ સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો વધારે સારું, ભૂલ થવાની સંભાવના રહે નહીં. તો 55548 આ ત્રણનો સરવાળો છે. હવે એનનો સરવાળો એટલે કે કર્મચારીની સંખ્યાનો સરવાળો, તો અહીંયા કરાવીએ 48 + 32 + 50 અને અહીંયા થશે 130. 4 × 3 = 7, 8 × 8 = 5 એટલે 130. તો અહીંયા 55548ના છેદમાં 130 એટલે આવશે 427.29. હવે આ ડેટા સરેરાશ પગાર એક્સ બારના ડેટા સામા આપ્યા છે, એકમ કયો છે રૂપિયા, તો અહીંયા લખી દે આના રૂપિયા. ધ્યાન રાખજો આપણે જે અહીંયા એકમ લખવાનો છે ને, એ એકમ નહીં લખો તો અડધો માર્ક કટ થઈ શકે છે. એટલે એકમ કોણ લખવાનો, તમારે એક્સ બારનો એકમ આ રહ્યો, આને એકમ કહેવાય. તો એકમ આપ્યો હોય કિલોગ્રામ, રૂપિયા, ડોલર, વજનમાં કિલોગ્રામમાં આપ્યું હોય, હાઇટમાં આપ્યું હોય તો ફૂટ આપ્યું હોય, ઇંચ આપ્યું હોય, મીટર આપ્યા હોય, વોટ એવર, બરાબર. તો આ આપણો છે જવાબ, કયો, એક્સ બાર સી, એટલે મિશ્ર મધ્યક આપણને મળ્યો એક્સ બાર સી, બરાબર છે, 427.29 રૂપિયા. આ ત્રણે ત્રણ પેઢીનો સરેરાશ પગાર કહેવાય. અહીંયા હું લખું છું તમને ખ્યાલ આવે કે ત્રણ પેઢીના કુલ કર્મચારીઓનો સરેરાશ પગાર, અહીંયા આ સરેરાશ પગાર આપેલો, પણ પેઢી એના કર્મચારીઓનો સરેરાશ પગાર, પેઢી બીના કર્મચારીનો સરેરાશ પગાર અને પેઢી સીના કર્મચારીનો સરેરાશ પગાર. પણ આ ત્રણે ત્રણ પેઢીના કુલ કર્મચારીનો સરેરાશ પગાર કેટલો, તો 327.29. મિત્રો એક ગોલા મેથડ કહું છું, સૌથી નાના ડેટા. આ આ જવાબ તમારો સાચો છે કે નહીં એ જાણવા માટે તમારે શું કરવાનું, સૌથી નાનો ડેટા સરેરાશ પગારમાં જુઓ, સૌથી નાનો ડેટા કયો છે 348.5 અને સૌથી મોટો ડેટા કયો છે 510.8. તો તમારો આ જે જવાબ આવો છે ને, આ બેની વચ્ચે આવવો જોઈએ,
આ બેની વચ્ચે આ 348.5 પણ ના આવવું જોઈએ અને 510.8 પણ ના આવવું જોઈએ, આ બેની વચ્ચે આવવું જોઈએ. તો આવે છે જો 348.5 અને 510.8 ની વચ્ચે આવે છે 427.9. દેટ મીન્સ તમે 90% કેસીસમાં સાચા છો, બરાબર છે? તો એ ધ્યાન રાખજો. આગળનો બીજો દાખલો જોઈએ. હવે આ દાખલામાં આપણે કોઈક એક એવી વસ્તુ શોધવાની હશે એક્સ બાર સીને આધારે કંઈક બીજી વસ્તુ. એટલે અહીંયા આ દાખલામાં આપણે શું શોધ્યો? સીધે સીધો જવાબ શોધ્યો. હવે શું હશે આગળનો દાખલો? જવાબ આપ્યો હશે, પ્રશ્ન પૂછ્યો હશે. તો જોઈએ, જો ધ્યાનથી જોજો. રેફરન્સ છે 17મો દાખલો, કન્ટિન્યુઅસ ફોર્મેટમાં રેફરન્સ છે પીબી સ્વાધ્યાય 3.8 દાખલા નંબર 3. શું કહે છે આ દાખલો વાંચી લઈએ. પહેલાં હું અંડરલાઇન કરતો જઈશ, અગત્યના મુદ્દા છે. એક શાળામાં કુલ શબ્દ આપ્યો, ધ્યાન આપજો હા, ધ્યાનથી. કુલ 45 કર્મચારીઓ છે, કુલ શબ્દ બહુ અગત્યતા ધરાવે છે. તેમનો સરેરાશ, તેમનો એટલે કોણો, આ ધ્યાન આપજો. તેમનો એટલે આગળ કોની વાત કરી? 45 કર્મચારીઓની. એટલે આ જે વાત કરી છે ને એ કુલ કર્મચારીનો, કુલ કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર 730.32 છે. એટલે આનો મિનિંગ શું થયો? તમને અહીંયા એન આપી દીધા છે એન. તો અહીંયા ગ્રુપ કેટલા પડે છે જો એ પછી જોઈશું. અહીંયા હું લખી દઉં છું એન એટલે શું? કુલ કર્મચારીઓની સંખ્યા. તો કેટલી સંખ્યા છે? કુલ 45. એક શાળા છે, ધારો કે સમજી લો આપણી એચએસ પટેલ હાઈસ્કૂલ, એમાં ટોટલ 45 કર્મચારીઓ. પણ 45 કર્મચારીઓ અલગ અલગ પ્રકારના હોય ને, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, એટલે કે પટાવાળા હોય, ક્લાર્ક હોય, આ બધા શામાં આવે? નોન ટીચિંગ સ્ટાફમાં આવે. અને ટીચિંગ સ્ટાફમાં કોણ આવે? તો કે શિક્ષકો આવે, આચાર્ય આવે અને સુપરવાઇઝર આવે, બરાબર? તો જો અહીંયા આપણે બે ગ્રુપ આપ્યા, પછી હું તમને કહું N1 અને N2. એટલે એનનું સૂત્ર આ રીતે લખાય કે N ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2. ત્રણ ગ્રુપ આપ્યા હોય તો N1 પ્લસ N2 પ્લસ N3 ઇઝ ઇક્વલ ટુ N થાય, કારણ કે N માંથી અલગ અલગ બ્રાન્ચીસ પડી છે ને. તો કુલ કર્મચારીઓ આપી દીધા. હવે આ કુલ કર્મચારીનો સરેરાશ માસિક પગાર, સરેરાશ એટલે શું? બાર. તો આ શું આપ્યું છે? એક્સ બાર સી આપેલા છે. આપણને અહીંયા જવાબ આપી દીધું છે, આપણે આને શું કહીએ છીએ? મિશ્ર મધ્યક. સમજો, અહીંયા જવાબ આપી દીધો છે, પ્રશ્ન પર જવાનું છે. કેટલો છે? 730.32 રૂપિયા. અહીંયા બી એકમ રૂપિયામાં આપ્યો છે. એટલે અહીંયા ટોટલ નોન ટીચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફનો સરેરાશ માસિક પગાર આપી દીધો છે 730.32. હવે એમાં ગ્રેડ પાડ્યા કે ભાઈ 32 શિક્ષકોનો સરેરાશ પગાર. તો શિક્ષકોને આપણે ઓળખીશું, અહીંયા લખું છું કે N1 એટલે શિક્ષકોની, મેં શિક્ષકોને 1 તરીકે ઓળખ્યા, બરાબર? તો શિક્ષકોની સંખ્યા કેટલી થઈ? N1 કેટલી છે? 32. તો N1 કેટલા થયા? 32 થયા, બરાબર છે? N1 32 થયા. હવે એમનો સરેરાશ પગાર જો, 32 શિક્ષકોનો સરેરાશ પગાર તો 1 છે. તો અહીંયા શું આવશે? એક્સ બાર 1, કારણ કે સરેરાશ પગારની વાત કરી છે. જો શિક્ષકોનો સરેરાશ પગાર કેટલો છે? 850. અહીંયા લખતો નથી કે શિક્ષકોનો સરેરાશ પગાર, તમને ખબર પડી જશે કે શિક્ષકોને આપણે એક તરીકે ઓળખ્યા છે. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન ગ્રુપ 1, તો શિક્ષકોની સંખ્યા, અને એક્સ બાર 1 ને આપણે શું કહીએ? શિક્ષકોનો સરેરાશ માસિક પગાર 850 રૂપિયા. હવે આપણે શું શોધવાનું? તો બાકીના કર્મચારીઓ એટલે કે નોન ટીચિંગ સ્ટાફનો સરેરાશ પગાર શોધો. હવે બાકીના કર્મચારીઓ એટલે અહીંયા જો હું સૂત્ર લખું છું, બાકીના કર્મચારીઓને આપણે N2 નામ આપી દીધું. બાકીના એટલે શિક્ષક સિવાયના, બાકીના કર્મચારીઓની સંખ્યા. તો મિત્રો કેવી રીતે મળે? તો અહીંયા જો સૂત્ર જુઓ, N1 આપી દીધા, N2 નથી આપ્યા અને N આપ્યા છે. તો શોધી કાઢો કુલ કર્મચારીઓ કેટલા? 45, જેને આપણે N કહીએ છીએ. એમાંથી શિક્ષકો માઇનસ કરો 32, જેને આપણે શું કહીએ છીએ? N1. તો આપણું સૂત્ર થયું, જો N2 ઇઝ ઇક્વલ ટુ N માઇનસ N1. તો 45 માઇનસ 32 કેટલા આવે? 45 માઇનસ 32 13. એનો મિનિંગ એવો થયો કે બાકીના કર્મચારીઓ જેને આપણે શું કહીએ છીએ? N2 નોન ટીચિંગ સ્ટાફ,
એકલા છે 13 કર્મચારીઓ, તો એન ટુ અહીંયા મળી ગયા તમને 32. હવે તમારે શું શોધવાનું, જો બાકીના કર્મચારીઓનો તો તમને સંખ્યા મળી જ જશે કારણ કે તમને એન અને એન ટુ આપી